द्वारा बवंस कल्चरल सेंटर अंधेरी ना सहयोग की एक अनोखी वक्तव्य श्रेणी आज की आरंभ थाय छे। ये श्रेणी में आप सब ने आवकार का मने खूब आनंद थाय छे। बहुड़ा जाहिर जीवन दरमियान अनेक प्रसंगों सभा कार्यक्रमों अने शिविर द्वारा अग्रेसर गुजराती वक्ताओं जनमानस ने पोताना विचारों थी सम्मोहित कर्या छे। एवा अनोखा वक्तव्य श्रेणी में हिस्सा लेनार वक्ताओं की आ श्रेणी छे। 25 मणकानी आ श्रेणी में आज आ प्रथम मणको जे छे अने आ अनोखी वक्तव्य श्रेणी नु नाम छे अल्पविराम जो आ होय मारु अंतिम प्रवचन। अहीं अंतिम शब्द એ કલ્પના કરેલું આખરી પ્રવચન છે, એટલા માટે જેને આપણે અલ્પવિરામ સાથે સાંકળીએ છીએ। આપણે આ આગેવાન ગુજરાતી વક્તાઓ જે 12 વિવિધ ક્ષેત્રના 24 વક્તાઓ અને પૂજ્ય દાદાજી એટલે 25મા વક્તા એવી આ સિરીઝ આ વક્તવ્ય શ્રેણી આજથી શરૂ થાય છે અને દર મહિનાના પહેલા રવિવારે સવારે 10:30 થી 12 નિશ્ચિત સમયે આ કાર્યક્રમ થશે એમાં આપ સૌને આગોતરું આમંત્રણ આપતા પણ મને ખૂબ આનંદ થાય છે। આ શ્રેણીની અંદર એવું શું છે જે અનોખી શબ્દ એ વિશેષણ આપણે વાપરી શકીએ? મારી દ્રષ્ટિએ આ વક્તાઓને જનમાનસનો ખૂબ જ પરિચય છે અને વિવિધ વિષયો ઉપર અનેક વર્ષોથી તેઓ શ્રોતાઓ પ્રેક્ષકો અને ભાવકોને સમોહિત કરતા રહે છે। આવા વક્તાઓ એક ક્ષણભર રોકાય, એક અલ્પ વિરામ લે પોતાની પ્રવૃત્તિઓમાંથી અને પોતાની જાત સાથે કેટલીક નિખાલસ વાતો કરે એવી અપેક્ષા સાથે આ શ્રેણી શરૂ થાય છે। મને કહેતા આનંદ થાય છે કે આ શ્રેણીના 12 વિભાગના 24 વક્તાઓ અને પૂજ્ય દાદાજી આ સૌને આ વિષય ખૂબ ગમ્યો છે। એનું ગમવાનું કારણ એ છે કે આમાં કશું એવું તત્વ છે જે આ વક્તાઓએ કદાચ વિચાર્યું હોય અથવા ન પણ વિચાર્યું હોય। એમને આપણે કહીએ છીએ કે બાળપણના સ્વપ્નો, જુવાનીની સ્થિતિ, સફળતાઓ, નિષ્ફળતાઓ નિખાલસપણે આપના સમક્ષ રજૂ કરે, પોતાની જાતને જુદી રીતે નોખી રીતે મૂલવે અને વિશ્વ અને સ્વ પાસે શું અપેક્ષા છે એની વાતો આપને કહે। શ્રોતાઓ અને વક્તાઓ માટે અહીં જે આ અવસર છે એ એટલા માટે અમૂલ્ય છે કે આપણે ભારતીય સંસ્કૃતિના મૂલ્યનિષ્ઠ વાતાવરણમાં આપણે જીવનને કઈ રીતે ભૂલવી શકીએ અને કઈ રીતે કશીક અંશે જુદા પડીને અથવા જુદું વિચારી અથવા જુદી રીતે પોતાની જાતને બાકી રહેલા શ્રેષ્ઠ જીવનને વધુ સમૃદ્ધ કરી શકીએ। અહીં જે સુખના શ્રોતાઓ છે એ સર્વે જાણે છે કે આવી વક્તવ્ય શ્રેણી એ બહુ ભાગ્યે જ યોજાતી હોય છે। મારા સાથીઓ નૌશીનભાઈ મહેતા, કમલભાઈ વોરા, દલીપભાઈ શાહ, ડૉક્ટર શ્રીકાંત જેઓના પ્રેરણાથી આ કાર્યક્રમ અમે અહીં આયોજીએ છીએ એ સૌ તો સાથે જ છે, પણ આપ સૌ પણ સાથે રહેજો। ક્યાંક કોઈ આપતે જન્મ યાદ
ગુજરાતી ભાષામાં ગુજરાતમાં આપણી સૌની વચ્ચે વસેલાય એવા ખાનગી અંદર ગુજરાતમાં એવી વ્યક્તિઓ ભાગ્ય જ ચડી આવતી હોશ. નારાયણભાઈ દેસાઈ. નારાયણભાઈએ ગૂગલ કર્યા પણ તો અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના પાને પાના ઉગડી આવે. સ્નેહ ભર્યા સ્નેહ ધામ ભર્યા ભર્યા એમાંથી નીચલી આવે. સાબરમતી આશ્રમના ખેતરોમાંથી ચોરીને કે ઝાડ પાડી ટામેટા મોરા મોગરી આરોગતા બાબલાને પણ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. એ બાબલો કે જે આપણા રવિ ઠાકોરની જેમ કરી નિશાળે નહોતો ગયો. એ પ્રસંગ આપણને નારાયણભાઈના જીવનમાં સહેલાઈથી પ્રવેશ કરવા દે છે. નારાયણભાઈ લખે છે કે મેં બાપુજીને પણ પહેલા કાકાને કહ્યું કે કાકા હું નિશાળમાં ભણવા જવાનો નથી. ઉંમર વર્ષ 12 પોતાની વાતને પુષ્ટ કરવા અને 12 બ્રહ્માસ્ત્ર વાપર્યું રુદન. પછી ધીરે ધીરે વિદ્યાલયના ગુણો એટલે કે દુર્ગુણો વખાણ્યા. મહાદેવભાઈએ નારાયણને નહીં ઠપકો આપ્યો, નહીં ધમકાવ્યો, ન આમ બધા વિચારે નિર્ણય કરવા ઉપદેશ આપ્યો. એમને માત્ર એટલું જ કર્યું, નિર્ણય તો તું કરશે એ જ થશે, પણ એકવાર બાપુજીની સલાહ લઈ લે. નારાયણ એને સારું તૈયાર કરો. ઝટપટ ગાળ પરના આંસુ લૂછી એને બાપુને નામે સાંભળ ચિત્રી કાઢ્યો, જેમાં સર્વ દુર્ગુણો વિસ્તારથી વર્ણન થાય, પણ પત્રનું છેલ્લું વાક્ય નિર્ણાયક હતું. તે મતલબનું હતું કે તમારી સલાહ પૂછવા આ કાગળ લખું છું, બાકી નિર્ણય તો મેં કરી જ લીધો છે કે હું ક્યારેય નિશાળમાં ભણવા જવાનો નથી. મહાદેવભાઈએ બીજા દિવસે સવારે બીજી ટપાલ સાથે નારાયણનો કાગળ પણ લઈ ગયા અને એક દિવસે સાંજે બાપુનો જવાબ આવ્યો, શાબાશ ભાવના. તે સિવાય પણ શું પામ્યા છે નારાયણભાઈ? બાપુ અને એમની આસપાસ વિસ્તરેલા વરદાની છાયામાં કેટલી સાંસ્કૃતિક પરંપરાઓ અનુભવી હશે, આત્મસાત કરી હશે અને લોહીમાં વણી લીધી હશે. એ એક જ પ્રસંગથી આ નારાયણભાઈ કોણ તે આપણી સાથે સંવાદ માંડવા બેસી પડશે. નારાયણભાઈએ શું જોયું છે? ઉંમર વર્ષ 12 ફરી છે, અનેક સેંકડો સંતરાના ફળથી રચેલી વાડી, વૃક્ષો પણ કેટલા સગવડવાળા, હાથ લંબાવો કે ફળ તોડાય, અને ફળને તોડવાની મહેનત કરવાની પણ ક્યાં જરૂર હતી? નીચે પાકીને પડેલા ફળોનો ક્યાં ટોટો હતો? બાબલાભાઈએ નક્કી કર્યું કે આ બધા સંતરા મારા. કાકા મહાદેવભાઈ આવે છે વાડી પર અને કહે છે, કેટલા સરસ સંતરા છે ને, આપણે રોજ જોઈએ તેટલા સંતરા છે, પણ આ વાડી તો જમનારાને આપી છે દેશને, એટલે હવે આપની માલિકીને નથી રહી. આ બધા સંતરા હવે સંસ્થાના કહેવાય, એ જોવાના ખરા પણ તોડવાના નહીં. તે દિવસથી આજ સુધી આ બાબલાએ એક પણ સંતરું તોડું નથી, માત્ર આપ્યું છે. જોકે તે સિવાય પણ ફેસબુકમાં કે યુટ્યુબમાં સામસામે આવી જતા નારાયણભાઈ સિવાય પણ ગામે ગામ ફરી વળતા નારાયણભાઈ ગુજરાતી છે. તેમને સરસ્વતીનું વરદાન છે તેથી માત્ર નહીં, પણ એમના પુણ્ય પ્રકોપનું ઔચિત્ય, એમની ઉર્મી સભ્ય સંવેદનશીલતા અને ગાંધી ચિંતન માર્ગ પ્રત્યેની ઊંડી શ્રદ્ધા, આ બધાનો સરવાળો એટલે કે અન્યની સેવામાં સ્વને પામવાનો પુરુષાર્થ, સાવ છેવાડેલા મનુષ્યને કેન્દ્રમાં રાખી કર્મ કર્તવ્ય પ્રવૃત્તિને સ્નેહ ભાવથી ભીંજવીને કરેલા હઠાગ્રહો બધું પ્રેરક છે. નારાયણભાઈની સન્મુખતામાં
વાલી જવાન જેવા ખાદીધારી સુહાવણા વ્યક્તિત્વનો આપમેળે પરિચય થાય એવું કલ્પી લેવાય કે મહાદેવભાઈ હમણાં બોલી ઉઠશે. એવું પણ કલ્પી લેવાય કે બાપુનું ખુલ્લું મુક્ત હાસ્ય વાતાવરણને હમણાં ભરી દેશે. એમ પણ ધારી લઈએ કે શાંતિને કે તમે હમણાં ગાળી ઉઠશે અને ચંદ્રભાગા હમણાં બંને કાંઠાને છલકારી દેશે. એમને લગન આસામની છોકરી સાથે થયા છે. પણ આપની સહેલી જો વાત હોય તો અહીંયા આટલી છે વાત. બહુ સંતોષ છે. નારાયણભાઈ આખા ગુજરાત પરથી, સમગ્ર ગાંધી વતી, સમગ્ર સાંસ્કૃતિક વારસા વતી કંઈ કહી રહ્યા છે આપણે સૌને. નારાયણભાઈ પણ એક એવા ગુજરાતી છે જેમની સન્મુખતામાં આપણે સમસંવેદનની, સમભાવની અને સ્વભાષાની એક ઓળખ પાછી છે. જેમને આચાર વિચારનો સતત સમન્વય સાધતી એક કર્મશીલતાનો ચિત્ર ઊભું કર્યું છે અને અનેક ગાયકાઓમાં પ્રગટ થયેલી સંયમ ધર્મને ચરિતાર્થ કરતી પ્રયોગશીલતા અને કોઈ અનન્ય વારસાને પોતાના અંગત બિન અંગત જીવનમાં વળી લેતી સાધના નો એક અહેવાલ છે. નારાયણભાઈ પણ એક એવા ગુજરાતી છે જેમની ભાષા પરનું પ્રભુત્વ અને પારદર્શક પ્રવાહી રસાળ અને વિવેકી વાણી વચ્ચે વિહરવાનું આમંત્રણ એ માત્ર મંત્ર મુગ્ધતા માટે નથી પણ મંત્ર મુગ્ધતાથી ઊભી થતી એક મોહની જે સૃષ્ટિ છે એમાંથી મુક્ત થવા માટે છે. કેવા છે આ ગુજરાત? કયા સંસ્કારોથી સિંચાયું હશે, ઘડાયું હશે એની એનું સ્વભાવ, એનું સ્વરાજ્ય, એનું સ્વતંત્રતાનું પાઠું, જેને માટે કયા વાલથી એવા હાથ ફર્યા છે જેને આ માણસની રચના કરી છે? એટલું અને કેવી રીતે શક્ય છે આ મોહનદાસ અને મહાદેવ વચ્ચે ઉછરેલા, રમેલા, પરિપક્વ થયેલા એમના સ્નેહ અને આદર્શોથી એમની સિદ્ધિઓ અને નિષ્ફળતાથી પૂરેપૂરા પરિચય એની કરુણ અને કરુણતા અને કરુણા રસથી સબળ એવી સૃષ્ટિના અંગત સાથી અને સાક્ષી અને આ બધું તે ખાચીલા હસમુખા હરવાસથી હેતપૂર્વક સૌને પોતાની સાથે કરી લેતા સંવાદ માંગતા નારાયણભાઈ દેસાઈ ના. નારાયણભાઈ પણ એક એવા ગુજરાતી છે જે અન્ય ગુજરાતીઓની સ્મૃતિઓને ઠંડોળી રહ્યા છે, જે જીવનને અન્ય રીતે જોવાની, પામવાની, માણવાની શક્યતા ભાવસભર વિવેકપૂર્ણ અને આત્મીયતા અલંકારથી ઉર્જા કરતી વાણીમાં સતત વ્યક્ત કરતા રહ્યા છે. મુખ્ય વાત એ જ કરવાની છે કે કઈ અભિવ્યક્તિ વ્યક્ત કરી રહ્યા છે. 2004માં નારાયણ થઈને 2005થી વધુ વિસ્તારમાંથી ચાર ખંડોમાં વચાયેલી મારું જીવન એ મારી વાણી ગાંધી જીવન ચરિત્રની કથા પૂરી કરે અને પછી એક નવી શરૂઆત કરે. કારણ કે કંઈક અંદર એવું ગળ્યું છું, કંઈક એવું ગવાયું છે, કંઈક એવું જેમાંની એક શરૂઆત કરવાની જરૂર પડી હતી કે આ કયું ગુજરાત જે કઈ વાણી અને કઈ ગીતકારથી વાત કરી બનશે પોતાની સાથે એને મારે કંઈક કહેવાનું છે. તે જાણે કે નારાયણભાઈ ફરી જન્મ લીધો. આપણે એમ કહીએ કે ધારો કે આ મારું અંતિમ પ્રવચન હોય એવું નહીં, પણ ધારો કે આ મારું પ્રથમ પ્રવચન. ઇન માય એન્ડ ઇઝ માય બિગિનિંગ. 2004માં મારું જીવન એક મારી વાણીના ચાર ખંડમાં પ્રસારી ગાંધી જીવન કથાનું લેખન કરીને નારાયણભાઈ હાશ નથી અનુભવતા. ગામે ગામ, દેશ પરદેશ નવ જીવનની શરૂઆત થાય છે. પલાઠી વાળીને બેસે છે નારાયણભાઈ કથા માંડે છે. કોની કથા માંડે છે? એ મોહનદાસની, કે જેને કોઈ પણ એવી પ્રવૃત્તિ, કોઈ પણ એવી કર્મશીલતા માન્ય નહોતી જેનો આધાર અન્યની ઉપેક્ષા કરીને થયો હોય. કયા મોહનદાસ? સતત પોતાની જાતને પ્રશ્ન પૂછતા
સતત વિકાસ છે, સતત ઇતિહાસની વચ્ચોવચ અપૂર્ણ મનુષ્યત્વનું વરદાન લઈ પરમાત્માની પ્રાપ્તિને આત્મ સાક્ષાત્કારની સાધારે જમતા એક અપૂર્ણ મનુષ્ય જીવી રહ્યા. હર્ષ અને શોકથી મિશ્રિત કરુણ રસથી, કરુણાથી ભરપૂર એક સાહસથી પ્રયોગશીલ મનુષ્યની કથા, ગાંધી કથા, કૃષ્ણ નહીં, રામ નહીં, એક આસપાસ પડોશમાં રહેતા માનવીની કથા. નારાયણભાઈ દેસાઈ નું કાર્યક્ષેત્ર ગૂગલ કરી લેજો, નારાયણભાઈ દેસાઈ નું સર્વોત્તમ આજે પામી લેજો. આભાર. આ ભૌતિકોને
મહિનામાં એક વાર કોઈનું વ્યાખ્યાન સાંભળવાનું આયોજન કરવાનું મન થવું એટલાથી સમાધાન. અને તે પણ પાછું રવિવારે, કારણ કે બીજે વારે તો એના કરતા ઘણા વધારે ઉપયોગી કામમાં આપણે હોઈએ. પણ તમારું નિમંત્રણ સ્વીકારનારને એનો અહંકાર સંતોષાતો હોય, આપણે ઓછા ઓછું વર્ષમાં 12 જણના કાઢી થશે. કોણ શું બોલ્યો, કયો સારો બોલ્યો કે નહીં બોલ્યો, પ્રશ્ન મારા મનમાં જે છે એ રજૂ કરવું એટલો જ મારો વિષય. અને મારો પહેલો પ્રશ્ન એ છે કે જ્ઞાન જો કારક ન હોય તો એને આપણે સાંભળવાના હોઈએ. કોઈ માણસનો પોતાનું અંતિમ પ્રવચન માનતો હોય તેવો આખા જીવનનો સાર છોડીને તમારી આગળ કહી દેવાનો હોય એને તમે સાંભળવાના હો, અને પછી એમાંથી કર્મની પ્રેરણા ન થવાની હોય. જે જ્ઞાન કારક ન હોય એને વંદ્ય કહેવાય કે નહીં એ મારો પહેલો પ્રશ્ન. એમાંથી જો કર્મ નિષ્પન્ન ન થવાનું હોય તો પોલિટિક્સ ને આપણે ગાળ દઈએ છીએ, આમ છે પોલિટિક્સ. પણ તો આ શું છે, પણ માત્ર કોણ કેવું બોલે છે એટલો જ વિચાર કરવા માટે ભેગા થઈએ. તો કમસે કમ મને એ બહુ માઇલ્ડ ક્ષેત્ર વાપરું તો અરુચિ કરતા સ્ટ્રોંગ શબ્દ તો વાપરી શકાય, પણ સુખને સુખી બહુ નામ. એક બીજી વાત પણ મને એક રીતે સમજાવી છે અને છેવટે નથી સમજાય, અને તે એ કે આ વિશે આવો અભિક્રમ કરવાની પ્રેરણા પાછળ નવી દુનિયાનો થોડો યોગદાન છે. કારણ કે અમેરિકામાં જ્યાં આવું થાય છે એવું અમે કહી રહ્યા છીએ એવું મને પ્રસ્તાવમાં કહેવા મળ્યું છે. એમાં મને જે સંતોષ લાગે છે તે કે આખા દેશથી જે મેઇન સ્ટ્રીમ, અને એ હું અવતરણ ચિહ્નમાં મુકાઉં છું, પણ એ જે દેશની મેઇન સ્ટ્રીમ છે એ જે કહી રહી છે તે આપણે કરી રહ્યા છીએ, એટલે આપણે મેઇન સ્ટ્રીમમાં કરી રહ્યા છીએ એટલો આપણને સંતોષ હોય છે. પણ એ ધ્યાન થાય છે જે આપણે કહી રહ્યા છીએ આપણા દેશનો પહેલો કાર્યક્રમ છે એ પણ મને ગર્વ લેવા જેવો વિષય રાખતો નથી. આપણે લોકો કયા વિષયનો ગર્વ લેવો જોઈએ અને કયા વિષયનો ગર્વ ન લેવો જોઈએ, છેલ્લે 2002 થી
ગુજરાતની અંદર આ બે શબ્દોનો વચ્ચે બહુ જ ગોળાળા છે. ગર્વ અને ગૌરવ એ બે શબ્દો જયારે સરખા હોય એ અને એટલા માટે ગૌરવ લેવાનો વિષય એક હોય અને ગર્વ એ એના કરતા બીજી વસ્તુ છે. બીજો પ્રશ્ન એ 1937-38 ની આસપાસ હશે એ ચોથો દશક ગઈ સદીનો એ એક ખ્રિસ્તી ધર્મશાસ્ત્રી ડોક્ટર મોટે ગાંધીજીને પૂછ્યું અને ગાંધીજીને પ્રશ્ન એમ કહ્યો પ્રશ્ન પૂછ્યા વધારે છે અને એની પાસે ચિંતા કરવા જેવા વિષયો બહુ બધા દેશમાં આઝાદી નહોતી આવી ક્ષિતિજ પર પણ દેખાતી નહોતી ભીષણ ગરીબી હતી અને ગામડામાં જઈને ગરીબોની વચ્ચે રહ્યા હતા તે રોજે રોજ દેખાતી હતી. કોમી એકતાના પ્રશ્નમાં વધારે ને વધારે ગુંચવાઈ ગયા હતા એનો કોઈ ઉકેલ એમને પણ મળ્યો નહોતો. બધી ચિંતાઓના માથે હતી અને છતાં એમના આ પ્રશ્નના જવાબમાં એક ક્ષણનો પણ વિલંબ વિના મેં આટલી પ્રસ્તાવના કરી એટલો વખત પણ એમાં નથી ગયો અને એમને જવાબ આપ્યો કેરલેસનેસ ઓફ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. મારી ચિંતાનો વિષય બૌદ્ધિક લોકોની હૃદય જાગે છે એમના હૃદયની જડતા સરસ્વતીની પૂજા કરનારા સારસ્વતો એ સરસ્વતીના વિશેષણમાં નિશેષ જાગ્યા એમ કહે છે. એ જાગ્યનું હરણ કરનારી એવી સરસ્વતી અને આ બૌદ્ધિક લોકો જે સારસ્વતી એ લોકોના મનમાં એને જો જડતાનો અનુભવ થતો હોય તો એ ગાંધીને સૌથી વધારે ચિંતાનો વિષય લાગ્યો. આ કેમ? કારણ એનું હતું કે એમના મનમાં ત્યાં સુધીમાં બધું ત્યાં સુધીનો કહીને અટક્યો એટલા માટે કે કદાચ એ ઘટનાથી લગભગ 40 વર્ષ પહેલા 1909માં એમને હિન્દ સ્વરાજ લખી ત્યારથી એમના મનમાં સ્પષ્ટ હતો કે આ બધી ચિંતાઓના ને બદલવા માટે તો પરિવર્તનની જરૂર છે. પરિવર્તન એવું કે જે સંપૂર્ણ હોય અને જે જળમૂળવાનું હોય, મૂળને પણ સ્પષ્ટ હોય અને સમગ્રને પણ સ્પષ્ટ હોય એવા પરિવર્તનની જરૂર છે. એ પ્રશ્નનો જવાબ એમના મનમાં તે વખતે પણ હતો અને તેથી એમને એમ હતું કે પરિવર્તનની જો જરૂર હોય તો એ કેવી રીતે થાય. એમ થયું સૌથી પહેલા તો પરિવર્તનની જરૂર છે એનું ભાન થવાની જરૂર છે. એને માટે આપણે શબ્દ જોવા કરીએ તો સૌથી પ્રથમ જરૂરિયાત બોધની છે અને પછી મારી પ્રસ્તાવના મારી ઓળખાણ આપવા માટે પ્રસ્તાવના કરી માટે એનું નામ નથી કહેતો પણ બીજી જરૂરિયાત પ્રબોધની છે. I
ત્રીજી જરૂરિયાત કર્તવ્ય બોધની છે. દેશની પરિસ્થિતિ વિશે ભાન થવું એ પહેલી જરૂરિયાત, અને માત્ર મને કે તમને નહીં પણ આખા દેશને એનું ભાન થવું, તો આખા દેશમાંથી ઘણા મોટા સમુદાયને એને અંગેનું ભાન થવું એ બીજી જરૂરિયાત, એટલે પ્રબોધન. અને એટલું થયા પછી અટકી ન જવું, કંઈક ને કંઈક કરવું પડે એ કર્તવ્ય. એટલે આ ત્રણ વસ્તુઓ જો ન હોય તો અટલ ન બધાય. માટે એમ થયું કે મૂળમાં જો હોય તો આ ઇન્ટેલેક્ચ્યુઅલની જે કેરલેસનેસ છે એ કેરલેસનેસને કંઈક હલાવી શકાય હોય તો કદાચ આપણે આગળ વધી શકશું. માટે એમણે આ જડતા કેટલી અને એ જડતા હાલશે કે નહીં એ સવાલ આપણે મારે તો આજના વિષયમાં મને જે સોંપાયો છે મેં એ વિષયને આમ લીધો છે કે મને અવિનાશભાઈ પૂછે છે કે ભાઈ મારી એટલે કે નારાયણ દેસાઈની અને અવિનાશ બેઠકની પરંપરાની શરૂઆત થયા થાય છે એ નહી તો આપણે કાઢી ના કાઢી. અનેક લોકો ઉદ્ધાર કરે પણ પોતાના સિવાય બીજી વાત થઈ. ગાંધીજીએ જે વાત કરી હતી જડતાનું ઘનત્વ કદાચ ને પ્રમાણમાં વધ્યું હોય તો નવાય નહીં. એટલે એ પણ જયારે જોવું પડશે કે સંખ્યા વધે અને જે વૃદ્ધિકો જડતા ઘટે નહીં તો એ હજુ વધારે અપ્રમાણ થાય. એટલા માટે આજે પણ આ પ્રશ્ન આપણને એટલો જ લાગુ પડે છે અને તેને હું બહુ સાદી ભાષામાં કહું છું. તમે સાદી ભાષામાં વિચારવાની કેમ છે અને બહુ સારી ભાષા સમજે ખરું છે કે આ દેશની અંદર મને બે આજે પણ ભાગલા પડેલા લાગે છે. 47ના ભાગલાનો હું ઉલ્લેખ નથી કરતો પણ હું 2010ના ભાગલાનો ઉલ્લેખ કરું છું. આ દેશના બે ભાગલા મને લાગે છે અને એને માટે હું મારી સુરતી ભાષામાં શબ્દ વાપરું છું. એક ફાળેદાઓ છે અને બીજા રહી ગયેલા છે. અને ખૂબી એ છે કે રહી ગયેલાઓને સતત એમ કહે છે કે અમે રહી ગયા અને અમે ફાળ્યા નથી, અમે ક્યારે ત્યાં પહોંચશું એની એ પિતા કરતા હોય છે. દેખાતા છે કે બાંદ્રા ટર્મિનલ સ્ટેશન થી અંધેરી આવતા અમને રસ્તામાં મોડું થયું અને ખૂબ નવું બાંધકામ થાય છે
અને તેને લીધે આવતા જેમાં 15 મિનિટ લાગી જોઈએ એમાં 45 મિનિટ લાગી એટલું એને સમજાય છે. અને બાંધકામ કરનારા પણ કોઈ છે એ દેખાતા. અને તેથી વાંદરા લિંકમાં કેટલા પૈસા જાય એનો વિચાર થાય છે. પણ કયા સ્લમ્સમાં સંડાસ થવા માટેની વ્યવસ્થા માણસને સાથે એવી નથી એનો વિચાર કરવાના માટેના નાના ભાવવાતા નથી. હવે જો એ ન ભાવવાતું હોય તો મુંબઈના જાગૃત તરીકે જાગૃત નાગરિક તરીકે આપણી પણ કઈ ફરજ થઈ કે નહીં? એટલે સૌથી અભિયુક્તતાથી આપણે વિચારવું એ પડશે કે કોઈ આખા દેશની અંદર બહુ સંભવ છે કે એમની સંખ્યા ટકાવારી રીતે જોતા ઓછી ગઈ હોય. પહેલા ગરીબીની રેખા નીચે વધારે લોકો હતા, વધારે ટકા લોકો હતા, અને હવે વધારે ટકા ઓછા ટકા લોકો છે. સંખ્યામાં જોઈએ તો એના કરતા ઘણા વધારે, પણ ટકા તરીકે ઓછા. અને ટકા જોનારાઓ પાછા આંકડા જે છે એ સરેરાશ છે. એ તો નવી અમારા દાદા ધર્મ અધિકારી આવા પકડા કરતા અને અમે દાદા ધર્મ અધિકારી પાસેથી અમારી એબીસી શીખેલા છીએ. એ વાત તે કહેતા કે એક માણસ નદી સમાજશાસ્ત્રી હતો અને રસ્તે નદી આવીને નદી પાર કરવી હતી, હોડી હતી, પણ ઘણા માણસો એની સાથે હતા, 6-7 માણસો છે, બધાને લઈને જઈશું તો દરેકના પગે આના આપવા પડશે. એના કરતાં હું એકવાર જઈને જોઈ જાઉં કે નદી કેટલી ઊંડી છે અને જો પાર થઈ શકાતો હોય તો સારું. એટલે 7 જગ્યાથી નદી પાપી અને બંને બાજુના કિનારામાં ઊંડાણ ઘણું ઓછું હતું. વચ્ચે બે ત્રણ માસોડા મોટું પાણી હતું અલબત્ત, પણ પાછું ઓછું પાણી થઈ ગયું હતું ને સરેરાશ માણસની ઊંચાઈ કરતા ઓછી થઈ કરતી હતી. એટલે પકાર થઈ ગયો એ ખ્યાલ નથી રાખતો સરેરાશ કરનારો કે જે મળે છે એ તો 100% મળે છે, એ 99% મળતો નથી. અને આપણે સરેરાશ ગણીએ છીએ અને સરેરાશ ગણીને હવે આપણે ત્યાં મધ્યમ વર્ગના ટકા વધારે થયા અને ગરીબીની રેખાથી નીચે રહેતા ટકા ઘટ્યા એટલું માનીને પ્રગતિ કરીએ છીએ. અને પ્રગતિ જેમ જેમ વધે છે તેમ તેમ કંગાળિયાત પણ વધે છે. એટલા પ્રમાણમાં એને વિશે જો જોઈ નથી શકતા એમ કહેવાથી કુદરતી દોષ દેખાતો હોય તો આંખ આવા કામ કરીએ છીએ એમ કહીને આપણો એની અંદર દોષ રહ્યો છે એની તરફ ઉધાર જોવું જોઈએ છતાં નથી જોઈ શકતા. એટલા માટે હું આખા કામ કહું છું, નહીં તો આપણને એમ લાગે કે આ બધા અને આપણે એવા માર્ગદર્શકો ખૂબ છે. દિલ્હીમાં બેઠેલા છે, મુંબઈમાં બેઠેલા છે, શાસન કરનારાઓ છે અને જુદા જુદા માધ્યમો વાપરનારાઓ છે. કાર્યકર્તાની ભાઈએ વાત કરી છે કે મને આમ ખૂબ કહેતા આ વાત પણ કરી દે, પણ શરૂઆતના દિવસોમાં હું જ્યાં જાઉં ત્યાં માધ્યમો વાળાઓ ખાસ કરીને ટીવી વાળાઓ મને આવી એમને પૂછે અને હું કુટી સાથે બેઠો હું એટલે કે ભાઈ અમુક માધ્યમ વાળા આવે છે તમને, એટલે હું એમને કહું મારી દીકરી બેઠી હતી જે મેં તો બેઠો હમણાં મને પૂછશે કે તમને ગાંધી કથાની પ્રેરણા કેમ થઈ, કારણ કે બધી જગ્યા એટલે પ્રેરણા કેમ થઈ. અને મેં નક્કી કર્યું છે કે જુદો જવાબ આપીશ.
ટીવી વાળા આવ્યા, મને પૂછ્યું ભાવનગરમાં, મને હવે મનમાં ભય છે કે મારો જવાબ એની માથાની ઉપર થી ગયો, તમારા માથાની અંદર જાય એટલા માટે કહું છું. મેં કહ્યું તમારો વિકલ્પ શોધવા નીકળ્યો છું. કે જે કઈ
ઓડિશામાં હોય, ક્યાંક ઝારખંડમાં હોય કે ક્યાંક ગુજરાતના દરિયા કિનારે મંગવામાં હોય, પણ જ્યાં ચુનીભાઈ વૈદ્ય જેવા 90 વટાવી ગયેલા લોકો પર નિર્મમતાથી હુમલો થઈ શકે તેના સમાચાર પકડી ગયા હોય. નહીં છે એ સમજવાઓને કાયદો જોઈએ ને એ લોકો અને વડાપ્રધાન પણ કહે છે કે મોટા મોટો જો કોઈ મુશ્કેલી હોય તો એ છે. ત્યાં જે ચાલે છે એ ખનિજ વિરુદ્ધ મનુજનો જંગ ચાલે છે અને આપણે સમજ પડ્યો છે. ખનિજ વિરુદ્ધ મનુજ, જમીનની હેઠે ખનિજ છે, સારી પેઢી છે, એને કાઢવું છે અને અલબત્ત કાઢીને બહુરાષ્ટ્રીય કંપનીઓને મોકલવું છે અને તેને માટે ઉપર પહેરેલા માણસો નડે છે. એને કાઢવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રીનું એક બેટેલિયન આવીને બિલાસપુર પણ થાણું નાખે છે અને વિમાનમાંથી બોમ્બિંગ કેમ કરવું એની ટ્રેનિંગ આપે છે. એ આપણા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્વરાજ નહોતું આવ્યું, તો દેખાતું હતું લગભગ અહીં પર આવી ગયું હતું. અને સરદારે લગભગ મનથી નક્કી કર્યું કે કચેરીનું મોક આઉટ કરીને તરત જ હવે વિભાજન સ્વીકારવું પડે તો વિભાજન પડતું સ્વીકારી લો, પણ વહેલા વહેલા અંગ્રેજોને કહો તો કે હવે જાય આની પર જ્યારે પહોંચ્યા તે કાળની વાત કરું છું. 45 અંત કે 46 આરંભ હોય, હોમ મિનિસ્ટ્રી એટલે પોતે હોમ મિનિસ્ટર હતા ત્યારે પછી એ સાથે સ્ટેટ્સનો પણ એમનો વિષય હતો. ત્યારે એમણે એ શોધ કરી કે બસ્તરની ભૂમિનો 100 વર્ષ કેટલા એવો જાણતો નથી, ઓછા મોટે 100 વર્ષનું લોંગ લીઝ નિઝામની સરકારને આપવામાં આવી અને નિઝામની સરકાર તે વખતે પાકિસ્તાન સાથે એ ચર્ચા કરતી હતી કે કેવી રીતે અમારાથી જોડાય. શરત એ હતી કે પંચેર કેસ હોવું જોઈએ અને નિઝામને કોઈ તો અડતી નહોતી તો કેવી રીતે જોડાય એની ચર્ચા ચાલતી હતી. એટલે કે આ બસ્તરની જમીન એમને કેવી હોય તો બસ્તરના રાજાના કુંવર તે ના વાદી કેટલી પુખ્ત હોય ન હતો, એટલે સૌરિત્તીનો છેવટનો અધિકાર તે વખતે અંગ્રેજોએ સમાધાન કર્યું હતું બધા રાજાઓની સાથે એટલે એનો હતો. અને અંગ્રેજોએ સાવ છેલ્લે 15 ઓગસ્ટ સુધી જે ચલાવ્યું હતું એમાં એક ખાતું હતું પોલિટિકલ ડિપાર્ટમેન્ટ અને ડિફેન્સ અને બ્યુરોક્રેસી, આ ત્રણ ખાતાઓ તેમણે આગળ
સાવ છેવટે અને એ જે પોલિટિકલ ડિપાર્ટમેન્ટ હતું એને એમ કહ્યું હતું કે આ તો પારિખ નહોતો પ્રૌઢ નહોતો એટલે એને આપવાનો અધિકાર અમને હતો એટલે અમે હૈદરાબાદને આ લોંગ લિસ્ટ પર આપવા જઈ ગયા. એટલે સાહેબ હવે તમે તો જવાબ બેઠેલા છો તમને આવો કોઈ અધિકાર નથી એમ કહીને આનંદ કરીને બ્રશ કરીને કાઢીને એ નિઝામ સુધી જાય એનો આ ખનિજનો અધિકાર એ પણ વલ્લભભાઈને કબૂલ નહોતો. બહુ રાષ્ટ્રીય સુધી જાય એ કબૂલ આપણને છે અને તેને માટે આપણને બોમ્બે પણ કબૂલ છે કારણ કે સૌથી મોટું મેનેજ આપણા દેશની અંદર પહોંચવા છે. તો એની વિશે કંઈક આપણને કંઈક ખૂંચે નહીં. મારે એ કહેવું ન જોઈએ અથવા મને એમ લાગે છે મારે કહેવાની જરૂર મને રહેવી જોઈએ કે માઓવાદીઓના રસ્તા એ મને એના કરતા ઓછા ખૂંચતા નથી. એટલે એના માર્ગની સાથેનું સમર્થન કે એની સાથેની વાત મને ને એના માઓવાદ વિરુદ્ધ છે જ નહીં. કારણ કે આ જો કરવામાં આવશે તો આ તો બિલ્ડિંગ પેસ ઓફ માઓવાદ થશે. આમાંથી તો નવા માઓવાદીઓ ઉત્પન્ન થશે માટે આ માઓવાદ નથી એવું કહું. પણ આપણે ચિંતક લોકશે તો એવો ઇન્ટેલેક્ચ્યુઅલી આપણે જો વિચાર કરવો હોય પ્રત્યક્ષ કામની બાબત નહીં તો પણ ઘણા વિષયો વિચારવા જેવા છે. પણ એ વિચારવા હોય તો તમે પણ ભાઈને પૂછો કે ભાઈ કયા વિષયો એ બૌદ્ધિક રીતે ફ્રન્ટિયર્સ પર ચર્ચાય છે કે ભાઈ ખગોળમાં ક્યાં સુધી આવ્યા છે કે વિજ્ઞાન એ ખરેખર ન્યુટ્રલ વિષય છે કે નહીં, વિજ્ઞાનને આધ્યાત્મને કઈ સંબંધ છે કે નહીં એ તમે કહેવું અહીંયા બેસીને વિચારો જરૂર વિચારો. પણ જે ભોય પર આપણે બેઠા છીએ એ ભોયના પ્રશ્નોમાં ત્રણ પ્રશ્નો મુખ્ય છે અને આ ત્રણ હું મારી ભાષામાં નથી કહેતો મારી ત્રણ રસંતની ભાષામાં પોતે લગભગ એની ઝડપી ઉંમર હતી અને ત્યારે એને પોતાની ઓટોબાયોગ્રાફી લખી હતી તેમાં અને એ માણસ તો વિજ્ઞાની તો હતા જ માણસ શાસ્ત્ર જાણતા હતા પેસિફિસ્ટ હતા ફિલોસોફીમાં પણ રસ લેતા હતા ગણિતના તો મોટા ખાણ હતા બધા અનેક વિષયો હતા અને તે છતાં કે એ દુનિયામાં બધા બહુ કોયડાઓ છે બહુ કોયડાઓ મને ત્રણ જ કોયડા લાગે છે બધી ત્રણથી વધારે કોયડા લાગતા હોય એને એનાલિસિસ કરીને ટૂંકું અને તે વખતે વિમેન્સ લિબરેશન મુવમેન્ટનો શુદ્ધ જોડતા આપતું નહોતું એટલા માટે એને બહુ મેસ્ક્યુલિન ભાષા વાપરી છે. મેન વિથ હિઝ મેન વિથ હિઝ ફેલો મેન મેન વિથ નેચર આ ત્રણ દુનિયાના તમામ પ્રશ્નો આવી જાય છે. આપણે વ્યક્તિ પોતાના ગુણનો વિકાસ પોતાના કુંડલાથી બહાર સુધી કેવી રીતે કરી શકે એ એક ગુણ વિકાસનો પ્રશ્ન છે. સમષ્ટિ આ મેં એમના ભટ્ટગ્રસલના શબ્દોને હવે હું વિનોબ ભાવેના શબ્દોમાં કહું છું જે મેં ગીતા પ્રવચનના નિરીક્ષણમાં વ્યક્તિ સમષ્ટિ અને સૃષ્ટિ અને સૃષ્ટિ સાથે સંવાદિતાનો પ્રશ્ન એની સાથેની હાર્મોનિયમ પ્રશ્ન આ ત્રણ પ્રશ્નો જ્યાં સુધી ઉકલશે નહીં
ત્યાં સુધી આપણને મહિનાને પહેલે ભેગા થઈને તમે છેલ્લું શું વિચાર કરો છો કે વિચાર કરવાનો હક નથી. આપણે તો એનો વિચાર કરવો પડશે કે હું જો વિચાર કરું છું એમ સમજું છું તો મારી ચિત્ત શુદ્ધિ કઈ થઈ કે નહીં એનો વિચાર એ મારે માટે પહેલો. અને હું જો સામાજિક પ્રાણી છું એમ વિચારું છું તો સમાજમાં સમત્વ આવ્યું કે નહીં એ પહેલો બીજો વિચાર. અને આવતીકાલ માટેનો વિચાર જો આપણે કરવો હોય તો આખી સૃષ્ટિની અંદર સંવાદિતા પેદા કરવા માટે આપણે કેટલું કહી રહ્યા છીએ અને એ સંવાદિતાને ડિસ્ટર્બ કરવા માટે કેટલું કહી રહ્યા છીએ એનો વિચાર આપણે કરવો પડશે. આ ત્રણ વિષયોની સાથે આપણે એને જોડવાની જરૂર છે. એ જો જોડીએ ને તો મને લાગે છે કે એમાંથી આપણે જે ધારીએ છીએ તેવા પરિણામો કદાચ ના મળે. આને જો જોઈશું તો જેમાં આપણો સંબંધ છે એ વાત પર આવતા જોઈએ અને એ પણ જરાક લાંબા એનાલિસિસ કરવાની જરૂર પડશે. પણ હું બહુ સ્થૂળ કે ક્રૂડ પૃથક્કરણ કરીને જ કહું છું કે મને એના મૂળ કારણમાં આપણું શિક્ષણ અને આપણું જીવનશૈલી એ લાગે છે. આપણું શિક્ષણ એવું છે કે આપણને સમાજનો એક ભાગ અદૃશ્ય લાગે છે, દેખાતો નથી. કારણ કે આપણે એમને રોજી તો આપીએ છીએ, બલ્કિ ભાઈ જ કહીએ છીએ કે મુંબઈના કડિયાઓને એટલી બધી રોજી મળે છે કે જેવી રોજી મળતી નથી એવી ભાઈ કહીએ છીએ. એટલે આપણે તો રોજી આપી દઈએ છીએ પછી એને વિશે વિચાર કરવાનો આવું કોઈ કર્તવ્ય રહેતું નથી એમ કહી આપણે કહીએ છીએ. એ શિક્ષણ આખું શિક્ષણ આખું શિક્ષણ એવું જે પ્રલોભનથી કામ કરી શકે અથવા તો દીપથી કામ કરી શકે એ દેશ સમાજમાં ચાલવા લાયક માણસ હોય. કારણ એને તમે પ્રલોભન દેખાડો, મેરિટ આપો, એવોર્ડ આપો, જુદા જુદા અનેક ક્ષેત્રોના જુદા જુદા એવોર્ડ આપો અને કામ એને સજા કરો. આ બે ઉપાયો. અને તે પછી ક્યાં સુધી આવે કામ ધર્મના ક્ષેત્રમાં હોય કામ નરક આપો, કામ સ્પર્ધ આપો, લશ્કરના ક્ષેત્રમાં જાય તો કામ પરમવીર ચક્ર આપો અને નહીં તો એને કંઈક પ્રમોશન મૂકો. પણ બધું જ કામ આ બે અભિક્રમથી જ આવે છે. એક લોભ અને બીજો ભાવે. પણ આપણો સંસાર આ બે અભિક્રમથી ચાલે. એમાં હું એ લોકોને પ્રશ્ન નથી પૂછતો કે જે લોકો માનતા હોય કે મારો સંસ્કાર સંસ્કાર ચાલવામાં જ ગરબડ છે એ લોકોને પૂછતો નથી. પણ જો આપણો સંસ્કાર ચાલે છે એમ માનતા હોઈએ તો એ પણ આપણે પૂછી શકીએ કે આપણે માત્ર ગર્ભમાંથી ચાલે છે, માત્ર બીકથી ચાલે છે કે કોઈ ત્રીજો અભિગ્રહ પણ છે. ત્રીજો અભિગ્રહ છે પ્રેમ છે અને પ્રેમ છે એ જ્ઞાનનું કારક તત્વ છે. હું જે મારો પ્રશ્ન હતો કે જ્ઞાન જો કારક ન હોય તો વાંઝડું કહેવાય. તો એ વંજકત્વ જો જવું હોય તો એની
સાથે પ્રેમ જોડાવવું પડશે અને પ્રેમ જોડાવવાનો અર્થ છે એની ચિંતા એ મારી ચિંતા અને મારું છે એમાં એનો ભાગ. અંગ્રેજીમાં કહીએ તો શેરિંગ અને કેરિંગ આ બે થી પ્રેમ ઉત્પન્ન થાય છે. આ બે પછી જો આપણે કહીએ તો મને લાગે છે કે આ આપણે આ વિષય પર આગળ પેલા જે શિક્ષણ જે પડકાર છે એ પડકારનો જવાબ આપણે નથી આપી શકીએ. બીજો એક વિભાગ છે શિક્ષણને અને એનો વિચાર પ્રમાણમાં આપણે ઓછો કરીએ છીએ અને હું એને પ્રમાણમાં ઓછો કહું છું એટલા માટે કે અમુક બાબત પર તો ખૂબ જ કરીએ છીએ પણ એ બાબતમાં જેમ ન કરવો જોઈએ તેમાં બહુ કરીએ છીએ માટે હું પણ કહું છું કે પ્રમાણમાં ઓછો. અને તે જીવનશૈલી જનરલમાં વર્ષો પહેલા ઉત્તર અને દક્ષિણના દેશો રાજનૈતિક ભૂગોળમાં દિશાઓ પરથી ઓળખતા હોય છે. એક જમાનો હતો જેમાં પૂર્વ અને પશ્ચિમના દેશો હતા અને પૂર્વ અને પશ્ચિમને આઈડિયોલોજી સાથે જોડતા હતા. એવો જ રાજનૈતિક ભૂગોળની અંદર ઉત્તર અને દક્ષિણના દેશો એટલે ગરીબ દેશો અને અમીર દેશો એમ કહેવાય છે. તે લોકોના દેશોની જયારે મીટિંગ થતી હતી ત્યારે પ્રેસિડેન્ટ બુશ અને તે સિનિયર પ્રેસિડેન્ટ બુશ માટે એમાં દીકરા પણ પાછા પ્રેસિડેન્ટ બુશ હતા તેની વાત કરે પણ એ સિનિયર પ્રેસિડેન્ટ બુશ એ બહુ જ રિમાર્કેબલ વાક્ય કહ્યું હતું, બહુ જ માર્મિક વાક્ય હતું. તમારે જે ચર્ચા કરવી હોય તે કરજો બટ આવર લાઇફસ્ટાઇલ ઇઝ નોન નેગોશિયેબલ. તમારે જે ચર્ચા કરવી હોય તે કરજો. અમારા જીવનમાં કોઈ ફેરફાર કરવાની વાત અમે કબૂલ કરીશું નહીં. આપણે પણ નેગોશિયેબલ હોય તો એટલું જ કે હાઉ કેન વી મેક ધેમ અંડરસ્ટેન્ડ. એ જો આપણે વિચાર કરવાના તો મને એમ લાગે છે કે તો આપણે આવતીકાલને જવાબ આપણે તો આપવો પડશે કે આવતીકાલની પેઢીનું શું એનો જવાબ આપણે આપવો પડવાનો છે. એ ચેલેન્જ તો આપણી સામે પ્રત્યક્ષ આવીને ઉભી રહી ગઈ છે એટલા માટે એને એની વાત આપણે કહીએ. ગાંધીનો દોષ હોય તો એટલો જ છે કે એને એ આગળ પહેલા કહી અને તેથી કેટલાક લોકોને એ આઉટડેટેડ લાગતા હતા, કેટલાક લોકોને બિફોર ડેટ લાગતા હતા પણ કોઈને એ બિલકુલ ધેરમ ન પણ અત્યારે આપણે માટે આ રહેવું અત્યારે આપણે માટે એ આઉટડેટેડ વિષય પણ નથી અને બિફોર ડેટ પણ વિષય નથી કારણ કે બહારનું આપણું ખગડાવે છે. માત્ર ગ્લોબલ વોર્મિંગ નહીં પણ અનેક વિષયો રેડિયેશન છે, બીજા અનેક વિષયો છે, પર્યાવરણ સાથેના વ્યક્ત સંબંધિત અનેક વિષયો છે, તેને લો સમાજ સાથેના વ્યવહારના સંબંધોને લો. કારણ કે દુનિયાની કદાચ સર્વશ્રેષ્ઠ રાજ્ય વ્યવસ્થા સુધી આપણે આવ્યા છીએ પણ એ આખાની વ્યવસ્થા નથી. એટલું સમાજ કર્યું છે લોકશાહી જે બધા પ્રશ્નોના ઉકેલ આપ્યા નથી
લોકશાહીને વધારે રેલેવન્ટ કેમ કરવી એ પોલિટિક્સનો આજનો પ્રશ્ન છે. એ આજના પ્રશ્ન તરીકે જો બૌદ્ધિક લેવલે વિચાર કરવો તો એ વિચાર કરો કે કેવી રીતે આપણે ગાંધીને તો પૂછ્યું કે સ્વરાજ એટલે શું, એ મારા મનમાં સ્વરાજ એટલે હિન્દુસ્તાનનો અજ્ઞામાં અજ્ઞો માણસ જ્યારે એ વિચાર કરતો હશે કે દેશનું ભાવિ ઘડવામાં મારો પણ કંઈક હાથ છે, ત્યારે મારે મનમાં સ્વરાજ આવ્યું. આટલું મેં કહી દીધું, પણ બધી વ્યાખ્યામાં આવી ગઈ, બધી વ્યાખ્યા આવી. પણ આજે તો આપણે પણ વોટ આપવા જનારા માણસો, આપણે એ જોયું હશે કે વોટ આપવા જનારામાં બૌદ્ધિકોનું પર્સન્ટેજ ઓછું હોય છે. એ લોકો એટલા બુદ્ધિમાન છે કે વોટનો કોઈ અર્થ નથી જાણતા હોય છે, માટે પણ જે પણ જાય છે તે પણ પોતાના ભવિષ્યનો નિર્ણય કરવા માટે. મને તો કોઈ કોઈ હોય એ લોકોની ઈમાનદારી એ સ્પર્શી જાય છે. કોને પોતા તો કોઈ કઈ પાર્ટીને તો કહેતા નથી, પણ એની નિશાની હોય તેને કહે કે અમે હા પંજાબને આપ્યો કે કમલને આપ્યો કે જેને કઈ નિશાની હોય અમે એને આપ્યો કે નોક મળી દીધા. એની ઈમાનદારી છે કે ભાઈ અમને ભલે કલાક પહેલા 10 રૂપિયાની નોટ કે 20 રૂપિયાની નોટ પણ મને મળી, મારે તો એને આપવો છે. એટલા ઈમાનદાર તો છે. આપણે તો ઘણી વાર એ પણ નથી ઈમાનદાર, પણ એ લોકો એટલા ઈમાનદાર છે એટલા આવ્યા. પણ જો આપણું મન દારૂથી પ્રભાવિત થતો હોય, આપણું મન પૈસાથી પ્રભાવિત થતો હોય, આપણું મન જો પર્સનલ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓથી પ્રભાવિત થતો હોય તો આપણે હજુ સાચી લોકશાહીથી ઘણા દૂર છીએ. અને દૂર છીએ તો એને કેમ દૂર, એને એ દૂરીને દૂર કરવા માટે શું કરવું જોઈએ એનો વિચાર કરવો એ બૌદ્ધિકો સામેની વાત આપણને બહુ જૂનવાની ન લાગતી હોય તો આપણે વિચારવી જોઈએ કે એને એમ કહ્યું કે ભાઈ વિદ્યા અને અર્થ તો અજર અમર હોઈએ એવી રીતે માણસે મેળવવા જોઈએ. અજરામરો પ્રાજ્ઞા વિદ્યા અર્થમ છે સ્મૃતિ. પણ વિરીન્દ્રિય કેશે શું વૃત્તના મરણે આવીને જાણે તમારી પૃથ્વી પકડી હોય એ રીતે ગાંધીજી શ્રેષ્ઠ હિન્દુ હતા, અને છતાં સનાતની પણના સામાન્ય જે અર્થો કહેતા હોઈએ છીએ એ બધાનો એને મુકાબલો કર્યો. એટલે સુધી એને કહ્યું કે મેં મારી પત્નીની સાથે લગ્ન કર્યા અને એ તો ઉંમર 13 વર્ષ હતી, એના કરતા પણ પહેલા અસ્પૃશ્યતા નિવારણ સાથે મારા લગ્ન થયેલા હતા એમ માનસી કહ્યું.
કારણ કે પેલા ઉકાભાઈ એ ગાયું સાફ કરતા પણ એને ન અડાય એમ એની માએ કહ્યું છું કે અત્યંત જેને માટે ભક્તિ હતી એ માની વાત પણ ગાંધી સ્વીકારવા તૈયાર હતા. એમને આગળ કહ્યું એ એમનો ધર્મ જે માણસના વ્યક્તિત્વના વિકાસનો વિચાર કરે, સમાજના સમત્વનો વિચાર કરે અને સૃષ્ટિની સંવાદતાનો વિચાર કરે એનું નામ ધર્મ. અને એ ધર્મનો વિચાર એ આજે અને અપઘણી કરવો જોઈએ. વિજ્ઞાન ને અર્થનું ચેતન અજર અમર હોઈએ ત્યાં સુધી કરતા રહેજો અને રહેજો. એટલું જ કહીને રવિવારની સવારે મુંબઈ જેવા શહેરમાં તમે બધા આવ્યા.